नमस्कार, सयाजी वैभव लाइब्रेरी आयोजित मने गमतु पुस्तक बाळ वार्तालापमां आप सौ श्रोताओनुं हुं हार्दिक स्वागत करुं छुं। आजना आपना बे वक्ता छे संध्या कलोजिया, जे 12मा धोरणमां हाल संस्कार भारती स्कूलमां अभ्यास करे छे, अने दीर्गम राठोड, जे 7 स्टेन्डर्डमां सेठ आरजेजी स्कूलमां अभ्यास करे छे। બાળકોને વાંચનાભિમુખ કરવા માટેનો આ પ્રોજેક્ટ છે, એટલે કદાચ થોડી ક્ષતિઓ ક્યાં તો ત્રુટિઓ રહી શકે છે, પરંતુ એમના મૂળ જે આપણો ભાવ છે આની પાછળનો, કે બાળકો વાંચતા થાય એ માટેનો આ સંકલ્પ છે, અને એમાં બાળકો જોડાતા જાય છે। તો આશા રાખીએ કે આજના બે બાળ વક્તાઓ પોતાના પુસ્તક વિશે આપણા સુધી વાત કરીને પહોંચી શકશે। One of the most fascinating athletes on the planet, Indian amateur boxer, politician, member of Rajya Sabha, and the only female to become world amateur boxing champion for 6 times, only boxer in male and female category to win 8 world championship medals, none and other than she is unbreakable Mary Kom। એ પુસ્તક વિશે બોલશે સંધ્યા કલોજિયા, અને ત્યાર પછી દીર્ઘમ આપણને ફાધર વાલેસની બુક વિશે વાત કરશે। તો સૌ પહેલા હું આમંત્રિત કરું છું સંધ્યા કલોજિયાને। નમસ્કાર, મારું નામ કલોજિયા સંધ્યા છે, હું સંસ્કાર ભારતીમાં 12મા ભણું છું। હું આજે સયાજી વૈભવ લાઇબ્રેરીથી બાળ વાર્તામાં મને ગમતું પુસ્તક અનબ્રેકેબલ મેરી કોમ એક આત્મકથા છે કે તોફાની પણ જેને જોઈને પોતાનો રસ્તો બદલી નાખે એવી મેરી કોમની આજે હું કથા કહેવા માંગુ છું, તમે સમજો। ભારતના પૂર્વોત્તર વિસ્તારમાં આવેલા મણિપુર રાજ્યના એક જમીન વિહોણા ખેતમજૂરને ત્યાં જન્મેલી મેરી કોમ, કે જે એમની જિંદગીનો સફર કોઈ રોમાંચક સાહસ કરતાથી કમ નથી। અંતવિહીન સંઘર્ષ અને બોક્સિંગ તરફની જીજીવિષા જેટલી જ લગાવની જીવન કથા, એટલે મેરી કોમ। માંગતે ચુંગને ઇજંગ મેરી કોમ એક મહિલા બોક્સર છે, તે ભારતની બોક્સિંગની મહારાણી કહેવાય છે। તેમણે 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે। વર્ષ 2012માં લંડન ઓલિમ્પિક રમતોત્સવમાં તેમણે કાંસ્ય ચંદ્રક જીતી ચૂકી છે। મહિલા બોક્સિંગની જ્યારે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ સામેલ કરવામાં આવ્યું ઓલિમ્પિકમાં, ત્યારે તેમણે આ સિદ્ધિ મેળવીને ભારતને સમગ્ર વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું। હવે એમના જીવન વિશે જાણીએ। મણિપુરના ચુરા ચાંદરપુર જિલ્લામાં આવેલા સાંગાંગમાં મેરી કોમનો જન્મ થયો 19 નવેમ્બર 1982 ના રોજ। એમની નાનીનું નામ ચુંગથેમ હતું, અને એમનું નામ ચું એટલે કે ઉચ્ચ, નહીં એટલે કે સંપત્તિ, અને જાંગ એટલે કે ચપળ। એમનું નામ અપાયું ચુંગને ઇજાંગ મેરી કોમ। એમના પિતાનું નામ માંગતે ટોપા કોમ છે, અને એમની માતાનું નામ સાને ઈ ખામ કોમ છે। એમના પિતાને શાળાએ જવાનું ઇન્ટરેસ્ટ ન હતો, ભણવામાં વધારે રસ ન હતો, એટલે એમણે શાળાએ જવાનું છોડી દીધું અને ઘરમાં અને ખેતરમાં કામમાં મદદ કરવાનું શરૂ કરી દીધું, અને સાથે સાથે એમના પિતાએ અચૂક નિશાનેબાજ અને શિકારી પણ હતા। જ્યારે મેરીનો જન્મ થયો ત્યારે એમના પિતાને ખૂબ જ આનંદ હતો, પરંતુ એમની માતાને આનંદ ન હતો, કારણ કે એમને પુત્ર જોતો હતો, એટલે થોડા સમય પછી એ પણ ચિંતા દૂર થઈ ગઈ। જ્યારે મેરી કોમ જન્મ્યા ત્યારે એમના પિતા તેમને લાઠી સાને હાથ બોલાવતા, અને એમને સ્પોર્ટ્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો નાનપણથી। એ સ્પોર્ટ્સમાં ખૂબ જ સ્પોર્ટ્સ અને અભ્યાસ બંને વસ્તુ ખૂબ જ ગમતી હતી। તેમના પ્રિન્સિપલે એક દિવસ એમના પિતાને બોલાવીને કહ્યું કે તમારી છોકરી સ્પોર્ટ્સમાં ખૂબ જ સારી છે, એટલે તમે આને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે એકેડમીમાં મોકલો। તેમના પિતાએ એ કહ્યું કે સારું, અને 16 વર્ષની જ્યારે મેરી કોમ થઈ ત્યારે એમને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટેની છૂટ આપી દીધી। મણિપુરના એમેચર બોક્સિંગ એસોસિએશનના કોચ એલ કિશન સિંહ પાસે તેમણે સૌપ્રથમ તાલીમ મેળવી અને
સૌપ્રથમ વખત બોક્સર તરીકે આંતરરાષ્ટ્રીય કક્ષામાં તેમણે બોક્સિંગ રિંગમાં ઉતર્યા. એમનો પંચ એમના વજન વર્ગની છોકરીઓને ભારે પડતો હતો, તો એટલે એમના કોચ એમને પ્રેક્ટિસ માટે નાની ઉંમરના છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરાવતા કે જેથી એમના સ્ટેમિના અને સ્ટ્રેન્થ સુધી પહોંચવાનો તે પ્રયાસ કરે. અને તે સૌપ્રથમ વખત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તેમણે હુંબીને હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે તે બોક્સિંગ માટે ઇન્ફાલમાં જવાના હતા. ત્યારે ઇન્ફાલમાં જવાના વિચારમાં તેમણે મનમાં ખૂબ જ વિચાર આવ્યો કે જ્યારે સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવ્યા પછી સ્પોર્ટ્સ કોટા પર નોકરી મેળવીને એમના માતા પિતાને મદદ કરશે કે જેથી તે આ ગરીબીમાંથી બહાર આવી શકે. જ્યારે બસ ઇન્ફાલમાં જવા માટે ઉપડી ત્યારે એમને ઘર છોડવાનું દુઃખ થતું હતું અને સાથે સાથે આવનારી ભવિષ્યની ચિંતા પણ થતી હતી. પરંતુ તેમના એક યુનિયનના પ્રતિનિધિ હતા જે તેમને બસ સ્ટેન્ડ પર વિદાય આપવા માટે આવ્યા અને એમને સાથે સાથે 500 રૂપિયા અને એક પરંપરાગત ફાનિક એટલે કે વસ્ત્ર ભેટમાં આપ્યું. ત્યારે એમણે કહ્યું કે જ્યારે તમે જીતશો ત્યારે આજ એવોર્ડ સમારોહમાં તમે આજ વસ્ત્ર પહેરજો. ત્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા માટે નહીં પરંતુ મારા લોકો માટે મારે જીત મેળવવાની છે. ત્યાં પહોંચીને તે સવારે 4:30 વાગે ઉઠી જતા અને તરત જ તાલીમ માટે એકેડમી પર પહોંચી જતા. ત્યાર પછી તે 8 વાગે પાછા ફરતા અને તરત જ શાળાએ જવા માટે નીકળી જતા. આમ મેરી સ્પોર્ટ્સની તાલીમ અને અભ્યાસ વચ્ચે સંતુલન જળવાઈ રહે તેનો પણ ભરપૂર પ્રયાસ કરતી પ્રયાસ કરતી હતી. હવે એ જ ટુર્નામેન્ટમાં તેમણે 16 ચંદ્રક જીત્યું અને સાથે સાથે શ્રેષ્ઠ બોક્સર તરીકે એમની પસંદગી થઈ. તેમના માતા પિતાને ખબર ન હતી કે બોક્સર બોક્સિંગ કરે છે. ત્યારે એમના પિતા ઇન્ફાલમાં સાયકલ લઈને જતા હતા અને સમાચાર કેટલાક લોકો છાપા વાંચી રહ્યા હતા અને સાથે સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હવે મહિલાઓ પણ બોક્સિંગ કરવા લાગી છે. અને થોડા સમય પછી મહિલા બોક્સિંગ વિશે ચર્ચા થઈ. ત્યાં એમના પિતા અચાનક પાછા ફર્યા અને એમણે જોયું અને છાપા વાંચ્યું. છતાં તેમને વિશ્વાસ ન થતો કારણ કે એમનું નામ ખોટું છપાયું હતું. એટલે એ અખબાર લઈને તે સીધા જ સેન્ટો પાસે ગયા. સેન્ટો જે ગામની સૌથી ભણેલ વ્યક્તિ હતા, સેન્ટોએ તેમને સમજાવ્યું કે મહિલા બોક્સિંગ એક વ્યક્તિગત વિકાસ તરીકે વિકસી રહ્યું છે. અને જે અખબારમાં જણાવ્યા મુજબ સેન્ટો માટીકોમ નામની છોકરી સુવર્ણચંદ્રક જીત્યું છે. ત્યારે એમના પિતાને ખબર પડતા એમના માતાને મોકલીને મેરીને પાછા લઈ આવવા ઘરે લઈ આવવા માટે કીધું. આ વાત જાણીને મેરીને મનમાં પિતાનો સામનો કરવાની એમનામાં હિંમત ન હતી અને મનમાં ડર લાગતો હતો. જ્યારે એ ઘરે આવ્યા ત્યારે એમના પિતાએ પૂછ્યું કે તે શા માટે આવું કર્યું, તું શા માટે તને બોક્સિંગમાં ઇન્ટરેસ્ટ છે, તે શા માટે આ મને ન જણાવ્યું. તે ખૂબ જ ગુસ્સે હતા. ત્યારે મેરીએ કહ્યું કે મને બોક્સિંગ ગમે છે અને હું તેને છોડવા વિશે વિચારી ન શકું. ત્યારે એમના પિતાએ એમને સમજાવ્યું કે તું એક છોકરી છે અને એક દિવસે તારે લગ્ન થશે અને આ બોક્સિંગ ઈજા થઈ શકે છે અને જો ઈજા થશે તો તારે સારવાર પાછળનો ખર્ચ ઘણો થશે અને તો જાણે છે ને કે આપણે કેટલા ગરીબ છીએ. એમ કહીને તેમણે બોક્સિંગમાં પાછી ફરવી લેવાની કોશિશ કરી. પરંતુ તે પોતાના પરિવાર અને સભ્યોથી સામે બોક્સિંગ વળગી રહેવા માટે ટકી રહી. એમણે સમજાવ્યું કે બોક્સિંગ જ એ વસ્તુ છે કે જેમાં તે કરવા માંગતી હતી અને એને છોડવા વિશે તે કદી વિચારી ન શકે. એમણે વિચારી ન શકે. ત્યાર પછી
એમના પિતાને તેમણે સમજાવ્યું. એમના પિતાએ શાંતિથી વિચાર્યું અને ત્યાર પછી તેમણે સહમતિ વ્યક્ત કરી. હવે તેમના આ સંઘર્ષમાં એમના પિતા સાથે પરિવાર બધા જ સામેલ હતા. હવે તેમનું જીવન જ બોક્સિંગ હતું અને તે માટે બોક્સિંગમાં સફળ થવા માટે તે એટલી મહેનત કરતા કે પોતાના શરીર પર તેની શું અસર થશે તે પણ વિચારવાનો તેમના પાસે સમય ન હતો. એ હંમેશા બોક્સિંગમાં લાગી રહેતા હતા. અને બીજી તરફ એમના પિતાને એમની ગેરહાજરીમાં વધારે એ કામ કરવું પડતું હતું, મહેનત કરવી પડતી હતી. એમની માતા સાડી સીવીને કપડાં સીવીને નાણું કમાવાની કોશિશ કરતા હતા અને એક એક પૈસા ભેગા કરીને બંને માતા પિતા એમને મોકલાવતા કે જેથી તે પોતાની સ્પોર્ટ્સના શૂઝ અને કિટ્સ લઈ શકે. ત્યાર પછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંસ્થા સહકારીના કારણે જ મણિપુરને કેટલાક શ્રેષ્ઠ બોક્સરો પણ અપાયા છે. જેમ કે પુરુષોમાં ડીકો સિંહ, સુરંજોય સિંહ, નાનાઓ સિંહ અને સાથે સાથે મહિલાઓમાં મંદાકિની ચાનુ, સરિતા દેવી, સંધ્યા રાની, જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ટુર્નામેન્ટ ઘણી બધી ટુર્નામેન્ટ જીતી છે. અને બોક્સિંગની આંતરરાષ્ટ્રીય સંસ્થા આરબીઆઈની મંજૂરી બાદ ભારતીય બોક્સિંગ મહિલાને મંજૂરી મળ્યા બાદ બોક્સિંગની શરૂઆત કરી. વર્ષ 2000 થી 2006 સુધી મહિલા બોક્સિંગમાં મણિપુરનો દબદબો ખૂબ જ સારો રહ્યો હતો. એ પછી હવે મણિપુર જેવા રાજ્ય કે જ્યાં બોક્સિંગની માળખાગત સુવિધાઓ વધુ સારું છે એમનું પ્રભુત્વ પણ વધી રહ્યું છે. મેરીકોમની પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યું હતું ત્યારે. અમેરિકામાં પેનિસિલ્વેનિયા શહેરમાં યોજાયું હતું. એ પછી આ ચેમ્પિયનશિપમાં તેમણે 48 કેજી ગ્રીમાં એમણે ભાગ લીધો. હરીફોની સામે ઉતરતા જ એમનો ડર નીકળી ગયો અને એમણે એક પછી એક જીત હાંસલ કરી. પરંતુ એમના મિત્રો એક પછી એક હારવા લાગ્યા અને ફાઇનલમાં પહોંચી. એમને વિશ્વાસ, પોતાના પર આત્મવિશ્વાસ થયો કે હા, તે હવે જીતી જ જશે. અને તે માનતા હતા કે કોઈને પણ હરાવવાનું મુશ્કેલ નથી. છતાં તેમણે સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો અને તેમણે એ પછી નક્કી કર્યું કે હું હવે ક્યારેક સરળતાથી હાર માનીશ નહીં અને ફરીથી કોશિશ કરીશ. એ પછી બીજી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં તેમણે જીત મેળવી અને સુવર્ણ ચંદ્રક મેળવ્યો. એ પછી એમના લગ્ન થયા અને થોડા સમય પછી એમના સસરા નું અવસાન થયું. એ ખૂબ જ ચિંતિત અને બીમાર રહેતા એટલે એમના પતિ ઓલ્ડર તેમને ડોક્ટર પાસે લઈ ગયા. ત્યારે એમને જાણ થઈ કે એ પ્રેગ્નન્ટ છે અને તેમને ચિંતા થવા લાગી. કારણ કે બાળકોના જન્મ પછી પણ તેમને બોક્સિંગમાં આગળ કારકિર્દી બનાવવાની હતી. જેમ જેમ બાળકોનો જન્મનો સમય નજીક આવતો હતો તેમ તેમ હજી ચિંતા એમની વધતી જતી હતી. ત્યારે એમને હજી કારકિર્દી બાકી જ હતી ત્યારે એમના સગા સંબંધીઓ કીધું કે બોક્સિંગ નથી કરવાનું, સખત મનાઈ આપી અમને. અને ત્યારે એમને કહ્યું કે સ્પોર્ટ્સ કરતા જીવન સૌથી મહત્વનું છે. પછી 2007માં એમણે જોડિયા બાળકોને જન્મ આપ્યા. એમણે નક્કી કર્યું કે બાળકોને હું જ ઉછેર કરીશ, ભલે પુનરાગમનમાં મને મોડું થાય તો પણ. એ પછી એમના બોક્સિંગના દેખાવના કારણે એમણે અર્જુન એવોર્ડ અનાયત કર્યો અને સાથે સાથે 3 લાખ રૂપિયા પણ મળ્યા હતા અને એમને એક નવું ઘર પણ મળ્યું હતું. હવે તેમણે બાળકોની બધી જિમ્મેદારી લીધી. એક વર્ષ સુધી તેમણે બાળકોને ખૂબ સારી રીતે પ્રેમ ખૂબ સાથે સંભાળી લીધી. પરંતુ ડોક્ટરે તેમને 3 વર્ષ સુધી આરામ કરવા માટે કીધું હતું. પરંતુ તેમણે 6 મહિના પછી જ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને પોતાની સ્ટેમિના વધારવાનું પણ શરૂ કરી દીધું હતું. એ સમય દરમિયાન એમના પતિએ એમને પ્રશ્ન પૂછ્યો કે તું નિવૃત્તિ પછી શું કરશે.
તો એમનો જવાબ તૈયાર જ હતો કે હું મારા બાળકોને બોક્સિંગ કરાવીશ. એમનો જવાબ સાંભળીને એ ખૂબ જ ખૂબ જ આનંદિત થયા. એ પછી એમણે 1.5 વર્ષ પછી એમના બાળકો થોડાક મોટા થયા અને હવે તેમણે બોક્સિંગમાં પુનરાગમન કરવાનું હતું. એમના બાળકોને છોડીને પછી હવે તે બોક્સિંગમાં આગળ વધશે તો એમણે વિચાર્યું, પરંતુ બાળકોને છોડીને જવા માટે એમને મુશ્કેલી હતી કારણ કે પરંતુ બોક્સિંગ તરફની એમની જે જિજ્ઞાસા હતી, તીવ્ર ઈચ્છા, એના કારણે તે બોક્સિંગની ટ્રેનિંગ માટે કેમ્પમાં જવા માટે રવાના થઈ ગયા. સાથે સાથે એમને ગભરામણ થતી હતી અને એમના પેટમાં દુખાવો લાગ્યો. ત્યારે તે દિલ્હીમાં પહોંચ્યા અને એમના પતિને એટલે કે હસબન્ડ એમને ફોન કર્યો અને કહ્યું કે પોતાની પરેશાની જણાવી. ત્યારે એમને કહ્યું કે સલાહ, ડોક્ટરની સલાહ લેવા માટે કહ્યું અને ડોક્ટરે તેમને દવા આપી. એનાથી રાહતો થઈ ગઈ. હવે તે પાછી પ્રેક્ટિસ કરવા માટે તૈયાર થઈ ગયા. તેમનો આ કેમ્પ ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે એક બાજુ પોતાના બાળકોની ગેરહાજરીની ભાવનાત્મક ચિંતા અને બીજી બાજુ શારીરિક ઈજાને કારણે તેઓ તકલીફ સહન કરીને અંતે મુશ્કેલીઓથી લડીને બોક્સિંગ રિંગમાં ટકી રહી અને તેમનું સિલેક્શન ઓપન ચેમ્પિયનશીપમાં ભારતની પસંદગીમાં થયું. અને આ ચેમ્પિયનશીપમાં તેમણે બોક્સિંગ રિંગમાં ઉતરતા જ તેમની બધી નિરાશા દૂર થઈ ગઈ. જાણે પહેલાની મેરી કોમ પાછી એમનામાં આવી ગયો એવો તેમને અહેસાસ થયો અને જીત સાથે તે ફાઇટ કરવા લાગી અને તેમણે સામેના હરીફને હરાવીને ખૂબ જ કોશિશ કરી, પરંતુ તે સિલ્વર મેડલથી તેમણે સંતોષ મેળવવું પડ્યું. જેમ તેમ કરીને એમણે પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીતી. પરંતુ મીડિયાને ભારતમાં પ્રથમ વખત મહિલા બોક્સિંગમાં વર્લ્ડ મેડલ જીત્યું છે એની આનંદ કે ખુશી ન હતી અને રસ પણ ન હતો. એ પછી એમણે નક્કી કર્યું કે હવે મારે ગોલ્ડ મેડલ જીતવું જ છે. હવે એટલે માટે તેમણે 2 મહિનાની બ્રેક લીધું, ઘરે ગયા, એમના બાળકો સાથે થોડો સમય વિતાવ્યો. હવે પાછી બોક્સિંગ તરફ વળવા માટે હવે તેમનો સમય આવી ગયો હતો અને એ પ્રેક્ટિસ માટે પાછી નીકળ્યા હતા. આ વખતે વિશાખાપટ્ટનમ જવાનું હતું. ત્યારે જે હિસારમાં હાલત થઈ હતી એ જોઈને એમના હસબન્ડે કીધું કે બાળકોને પણ સાથે લઈ જા, કે જેથી તું પ્રેક્ટિસ કરવાના સમય તારી તું એકાગ્રતા સાથે પ્રેક્ટિસ કરી શકે. અને એમણે બાળકોને લઈને કેમ્પમાં નીકળી ગયા. અને પ્રથમ વખત કોઈ કેમ્પમાં થયું હોય કે કોઈ માતા બાળકને લઈને કેમ્પમાં આવી હોય, બાળકોને કેમ્પમાં કે પછી તે બાળકોની પણ સંભાળ લેતા સાથે સાથે પોતાની પ્રેક્ટિસ પર પણ ધ્યાન આપતા. હવે તેમને નવી ટેકનિક શીખવાની હતી, વધુ અભ્યાસ કરવાનું હતું, પોતાની સ્ટેમિના વધારવાની હતી અને તેમણે કમ્પ્લીટ કર્યું. અને જેમના મિત્રો હતા તે પણ વિચારતા હતા કે આ કેવી રીતે આટલી વહેલા આવીને પ્રેક્ટિસ કરતી હશે, છતાં તેમણે આ મેડલ જીતી લીધું. તેમણે સંઘર્ષ કરતા તમામ અડચણોને પાર કર્યું, તેમણે પોતાનો દેખાવ શ્રેષ્ઠ રાખ્યો જેથી કોઈ તેમની સામે આંગળી ચીંધી ન શકે. હવે તેમનો જીતનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. તે કુદરતી રીતે
તેમનો જીતનો સિલસિલો શરૂ થઈ ગયો એવી જાણ હોયબીસરને થઈ. એક પ્રતિષ્ઠિત બોક્સર છે, તેમણે કહ્યું કે તું કુદરતી રીતે બોક્સિંગ કરવા માટે જન્મી છે. બોક્સિંગ રિંગમાં તેમની મૂવમેન્ટ ખૂબ જ અસરકારક રહેતી હતી. અને તેમણે સૌપ્રથમ વખત મણિપુરની બહાર ભારતની બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પાછી ભાગ લીધા અને તેમણે ચેમ્પિયન બની ગયા અને તેમણે ગોલ્ડ મેડલ મળ્યું. એ તેમના માટે ઐતિહાસિક પળ હતું, કારણ કે એ પોતાના હરીફોને ઓળખતી હતી, એટલે એમણે જીતવામાં વધારે સરળતા મળી અને ચોથી વર્લ્ડ ચેમ્પિયનશિપ એમણે જીતી લીધું. અને એનું જ પુનરાગમન પાંચમી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં થયું અને એ પાછા જીતી ગયા. એ એમના માટે હજી ઐતિહાસિક પળ હતું. ચેમ્પિયનશિપમાં ભારતના અન્ય બોક્સરોનો પણ દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો. ભારતે 4 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પુનરાવર્તન પામ્યા પછી તેમણે હજી મહેનત કરી અને હવે ન્યૂ દિલ્હીમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન એસોસિએશનમાં ઇતિહાસમાં એવી પહેલી બોક્સર બની છે કે જેમણે 8 વર્લ્ડ મેડલ જીત્યા હોય. અને એમસી મેરી કોમ એક શ્રેષ્ઠ બોક્સર એથ્લેટ તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. આ પછી સરકારે તેમને પોલીસ વિભાગમાં પ્રમોશન આપીને પોલીસ ઇન્સ્પેક્ટરની બનાવવામાં આવી. ભારતના વર્ષના સર્વોચ્ચ શ્રેષ્ઠ રમત એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યું. એ પછી અર્જુન એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ, ઇન્ડિયન રિયલ હીરો એવોર્ડ જેવા એમણે 16 એવોર્ડ એમણે મેળવ્યા હતા. અંતમાં મારે એવું જ કહેવું છે કે જીવનના સંઘર્ષ કરીને, અનુભવ મેળવીને, સેક્રિફાઈસ કરીને જ આપણે કંઈ પણ વસ્તુ મેળવી શકીએ છીએ, ભલે એ કોઈ પણ વસ્તુ હોય. અસ્તુ. ખૂબ સરસ સંધ્યા. પોતાના ડેડિકેશન અને હાર્ડવર્કિંગથી મણિપુરના એક નાના વિલેજમાંની દીકરી પદ્મશ્રી પદ્મવિભૂષણ સુધીની સંઘર્ષની એની સફર આ અનબ્રેકેબલ આત્મકથામાંથી આપણને જાણવા મળી છે. ખૂબ સરસ વક્તવ્ય રહ્યું છે. અને કદાચ એટલા માટે જ ગવર્નમેન્ટ ઓફ મણિપુરે જ્યારે એને 6th ટાઈમ એટલે 6th વખત વર્લ્ડ ટાઇટલ 2018માં મળ્યું ત્યારે એમ કહ્યું હતું કે મેરી કોમ ઇઝ જસ્ટ લાઈક મિથોઇલીમા, જેનો અર્થ આપણે કરીએ ટ્રાન્સલેશનમાં તો એમ થાય છે કે ગ્રેટ ઓર એક્સેપ્શનલ ક્વીન. અને આ સફર એની ખૂબ સંઘર્ષમય રહી હતી, પણ છતાં પણ એનો એક જે ફોકસ હતો, ગોલ હતો, એ અચીવ કરવા માટે એને એના કુટુંબીઓનો પણ એટલો જ સાથ મળ્યો હતો. અને નો ડાઉટ કે એનું પોતાનું એક ડિટર્મિનેશન હતું કે મારે આ કરીને જ રહેવું છે. તો એવી બધી આત્મકથાઓમાંથી આપણા બાળ વક્તાઓ જ્યારે પુસ્તક સિલેક્ટ કરે છે અને આપણા સુધી પહોંચાડે છે ત્યારે એમની જે વાંચનની સફર હોય છે એમાં એમનું પોતાનું પણ વ્યક્તિ ઘડતર થતું હોય છે. અને આ જ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. તો વ્યક્તિ ઘડતર વિશે હવે આપણી સાથે વાત કરશે દીર્ઘમ. જન્મે સ્પેનિશ અને કર્મે સવાયા ગુજરાતી, 70થી વધારે જેમને પુસ્તકો લખ્યા છે એવા લોક શિક્ષક ફાધર વાલેસે જ્યારે ગુજરાતને અલવિદા કહી ત્યારે વિદાયની વેળાએ એમને કહ્યું હતું કે હૃદય ભરાઈ આવે છે ને જીભ ઉપડતી નથી, થશે બધી વાત, ફરી મળીશું ત્યારે. એ શબ્દ કહ્યા હતા એ જ ફાધર ગયા મહિને આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. પણ ગુજરાતીઓ માટે હતા નહીં પણ છે એમ જ કહેવાશે, કારણ ગુજરાતમાં ગાળેલા મૂલ્યવાન વર્ષો દરમિયાન ફાધરે અત્યંત સરળ, તટસ્થ અને લાગણીથી તરબતર એવું સર્જેલું સાહિત્ય આપણને ભેટમાં ધર્યું છે. અને ફાધરે ગણિત જેવા બુદ્ધિના વિષયમાં હૃદયની લાગણી સાંકળી લીધી હતી. તો આજે ફાધર વાલેસના જ એક પુસ્તક પર દીર્ઘમ આપનો વાર્તાલાપ આપશે. દીર્ઘમ યા દેવી સર્વભૂતેષુ
रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सौने मारा नमस्कार। જ્યાં પુસ્તક છે ત્યાં વાંચન છે, જ્યાં વાંચન છે ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્ઞાન છે ત્યાં સમજણ છે, જ્યાં સમજણ છે ત્યાં શાંતિ છે, જ્યાં શાંતિ છે ત્યાં સમૃદ્ધિ છે, જ્યાં સમૃદ્ધિ છે ત્યાં શાંતિ સુખ છે। સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી। પોરબંદરના મોહનદાસ ગાંધી નામના સામાન્ય માનવને મહાત્મા બનાવનાર પુસ્તકોનો ફાળો વિશેષ છે। એકવાર મોહન દક્ષિણ આફ્રિકામાં ડર્બનથી જોહનીસબર્ગ ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના મિત્રે તેમને જોન રસ્કિનનું એક પુસ્તક અર્ની ટુ ધી લાસ્ટ આપ્યું। ગાંધીજીએ તે આખું પુસ્તક ટ્રેનમાં જ વાંચી કાઢ્યું। 48 કલાક બાદ જોહનીસબર્ગ સ્ટેશને ઉતરનાર આ સામાન્ય માનવ મહાત્મા બન્યો તેનું કારણ અનટુ ધી લાસ્ટ પુસ્તક જ છે। આ છે વાંચનનો પ્રભાવ। હા મિત્રો, મને ગમતું પુસ્તક પર વાર્તાલાપ આપવા પહેલા મેં વાંચેલી એક વાર્તા તમને કહીશ। એક દયાળુ સ્વભાવની સ્ત્રી હતી। તેનો એક નિયમ હતો કે રસોડામાં રસોઈ બનાવે ત્યારે પ્રથમ રોટલી બને તે બહાર શેરીએ લાગતી રસોડાની બારીએ મૂકવી, જેથી જરૂરિયાતવાળી વ્યક્તિ એ રોટલી ખાઈ શકે। એકવાર એક ભિખારી ત્યાંથી જઈ રહ્યો હતો, તેને તે રોટલી દેખાઈ અને તેણે તે હાથમાં લીધી અને કહ્યું, જે ખરાબ કરે છે તે તેની સાથે રહે છે અને જે સારું કરે છે તે તેને પાછું મળે છે। પેલી સ્ત્રીને આખર સમજાયું નહીં। બીજે દિવસે એ ભિખારી પાછો આવ્યો। સ્ત્રીએ રોટલી બારી પાસે મૂકી કે ભિખારીએ તે રોટલી લઈ લીધી અને કહ્યું, જે ખરાબ કરે છે તેની સાથે તે રહે છે અને જે સારું કરે છે તેને તે પાછો મળે છે। પેલી સ્ત્રી વિચારવા માંડી કે આ મારો આભાર માનવો જોઈએ, ત્યારે આ રોજ એક જ ઉપદેશ આપે છે, હવે તો આ રોજનો ક્રમ બની ગયો। પેલી સ્ત્રીને હવે ગુસ્સો આવ્યો, આ મારી રોટલી રોજ ખાય છે અને આભારમાં બે શબ્દ પણ નથી બોલતો। એક દિવસ એણે રોટલીમાં ઝેર ચોપડીને બારી પાસે મૂકવા ગઈ। ભિખારી ત્યાં રાહ જોઈ ઊભો હતો। રોટલી બારી પાસે મૂકવા તેનો જીવ ન ચાલ્યો। એણે એ ઝેરવાળી રોટલી ચૂલામાં સળગાવી દીધી અને નવી રોટલી તૈયાર કરી મૂકી। ભિખારીએ તે રોટલી લઈ ચાલતી પકડી। થોડા સમય પછી એ સ્ત્રીના ઘરનો દરવાજો કોઈએ ખખડાવ્યો। એ સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને ફાટી આંખે સામે ઉભેલી વ્યક્તિને જોઈ જ રહી। એ વ્યક્તિ તેનો દીકરો, જે થોડા સમય પહેલા ઘર છોડીને જતો રહ્યો હતો। ભિખારી કરતા પણ ખરાબ હાલત હતી, આખું શરીર ધ્રુજતું હતું। સ્ત્રીએ તો પોતાના દીકરાને જોઈને તેને ભેટી રડી પડી। દીકરાએ કહ્યું, હું કેટલા દિવસનો ભૂખ્યો છું, માંડ માંડ આપણા ગામના પાદર સુધી પહોંચી શક્યો, બેભાન જેવી અવસ્થામાં પડેલો હતો, ત્યારે એક ભિખારી મારી સામેથી પસાર થયો, તેના હાથમાં એક રોટલી હતી, મેં એ રોટલીને ટીકી ટીકીને જોવા લાગ્યો। ભિખારીએ મને રોટલી આપી અને કહ્યું, હું આ રોજ રોટલી ખાઉં છું, પણ આજે આ રોટલીની મારા કરતા વધારે તને જરૂર છે, માટે તું ખાઈ જા। પેલી સ્ત્રી ત્યાં જ ફસડાઈ ગઈ। અરે મારા પ્રભુ, આજે પેલી ઝેરવાળી રોટલી ભિખારીને આપી દેતે તો શું થાતે? હવે મને સમજાય છે કે એ જે બોલતો હતો તે એકદમ સાચું છે। મિત્રો, કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ મોડું અથવા વહેલું મળે જ છે। સારા કર્મનું પરિણામ સુખદ હશે અને દુર્ભાવથી કરેલા કાર્યનું પરિણામ દુઃખદ હશે। સારા કાર્યનું હંમેશા વળતર મળે જ છે। હું દિર્ગમ શેઠ આરજેજે સ્કૂલ ધોરણ 7માં ભણું છું। આજે સયાજી વૈભવ લાઇબ્રેરી આયોજિત મને ગમતું પુસ્તક પર વાર્તાલાપ આપવા જઈ રહ્યો છું। મને ગમતું પુસ્તક વ્યક્તિ વિકાસ પર હું થોડી વાતો કરીશ, તે પહેલા એ વિષયના લેખકનો થોડો પરિચય આપીશ।
કાકા સાહેબ કાલેલકરે એકવાર કહેલું કે ભલે ને હું સવાયા ગુજરાતી તરીકે ઓળખાઉં છું, પણ મારા કરતા વધારે સવાયા ગુજરાતી ફાધર વાલેસ છે. ફાધર વાલેસનો જન્મ 4 નવેમ્બર 1925 ના રોજ સ્પેનના લોગરોનામાં થયો હતો. 10 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું. 1949માં ભારત આવ્યા. મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત સાથે એમએ ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાતની સ્થાપના દિન 1/5/1960 ના રોજ ગુજરાત આવ્યા. વલ્લભ વિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કરી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત તરીકેના અધ્યાપક તરીકે જોડાયા. તેમ 1982માં નિવૃત્ત થઈ તેઓ તેમની વયોવૃદ્ધ માતાની સેવા કરવા વતન સ્પેન ગયા. તેમણે 75 ગુજરાતી, 24 અંગ્રેજી અને 42 સ્પેનિશ ભાષાના પુસ્તકો લખ્યા. 9 નવેમ્બર 2020ના રોજ સ્પેનમાં 95 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમનું પહેલું ગુજરાતી પુસ્તક સદાચાર છે. વ્યક્તિગત તેમનું નોંધપાત્ર પુસ્તક છે જે 1968માં લખાયું છે. 118 પાનાના આ પુસ્તકની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે. લેખકની અભિવ્યક્તિની શક્તિનો પૂરો પરિચય આપી દેતા તેમણે લખ્યું છે કે માનવ હૃદય ઇતિહાસનું આદ્ય વિશ્વ તીર્થ છે. વ્યક્તિગત કુલ 24 વિષયો પર લખાયું છે. દરેક વિષયમાંથી આપણને કંઈક અને કંઈક જાણવાનું મળે છે. મને આ પુસ્તકમાંથી કઈ કેટલીક બાબતો સ્પર્શી ગઈ છે, જેના વિશે હું તમને થોડી વાતો કરીશ. પ્રથમ પ્રકરણ જાગૃતિમાં તેમણે લખ્યું છે કે એક વૈજ્ઞાનિક સંસ્થામાં અધ્યાપક તરીકેના પદ માટે અનેક ઉમેદવારો આવ્યા. એક ઉમેદવારની ડિગ્રી અને બુદ્ધિ બંને સારા હોવા છતાં તે ન લેવાયું, કારણ કે તેનું વ્યક્તિત્વ સારું ન હતું. માણસનું વ્યક્તિત્વ એ જ માણસના સમાજમાં પોતાનું સ્થાન અપાવે છે. યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. એ માટે કવિવર ટાગોરનું પણ એક વાક્ય એમણે લખ્યું છે, જો ઠંડા પહોરે આગળ ન વધો તો તડકા વખતે હેરાન થશો. બુદ્ધિ વિકાસ પ્રકરણમાં ફાધર વાલેસ લખે છે કે આશરે 24 વર્ષ સુધી બુદ્ધિનો વિકાસ થાય છે. તેથી વિજ્ઞાનની ઘણી બધી શોધો વૈજ્ઞાનિકના યુવા અવસ્થામાં જ થઈ છે. ન્યૂટને કલન શાસ્ત્ર 23મા વર્ષે, લાંગરાજે વિચલન શાસ્ત્ર 19મા વર્ષે શોધ્યું, ગાલોઆએ સમૂહશાસ્ત્ર 20મા વર્ષે પ્રગટ કર્યું અને આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ 26મા વર્ષે પ્રસિદ્ધ કર્યું. તેથી યુવાનીના અમૂલ્ય વર્ષો આળસમાં કે ભોગવિલાસમાં કે પોપટી જ્ઞાન પ્રાપ્ત કરવા વેડફવાને બદલે કંઈક નવું સર્જન કરવા એમણે ભાર મૂક્યો છે. મનોબળ વિશે લખતા તેમણે કહ્યું છે કે અણુશક્તિ કરતા ઈચ્છાશક્તિ એ વધુ બળવાન છે. હોમર અંધળા હતા, પણ દુનિયાનું સૌથી પ્રખ્યાત મહાકાવ્ય એમનું જ સર્જન છે. ડેમોસ્થેનિસ તોટડાતી જીભે બોલી શકતા, પણ દુનિયાના સૌથી પ્રભાવશાળી વક્તા થયા. હેલન કેલરના આંખ, કાન અને જીભ ત્રણેય બંધ હતા, છતાં તે પીએચડી સુધી ભણ્યા અને વિશ્વવિખ્યાત બન્યા. મહાન માણસને મહાન બનાવનાર આત્મબળ જ છે. દ્રઢ મનોબળથી વ્યક્તિત્વ ઘડાય છે. ઉર્મિતંત્ર પ્રકરણમાં ફાધર વાલેસ લખે છે કે આશરે ભય, ચિંતા, ક્રોધ, શોક, સંકોચ, નિરાશા એ બધા ભાવો માનવના મન અને હૃદયમાં રમ્યા જ કરે છે. અને જો માનવ વ્યક્તિ સાવધાન ન રહે તો તેની પાસે પોતાનું ધાર્યું કરાવે છે. તેથી માનવે પ્રબળ ઈચ્છાશક્તિથી આવા નકારાત્મક વિચારોને તિલાંજલિ આપવી જોઈએ. જીવન ધ્યેય એ વ્યક્તિ ઘડતરનો કિમ્યો છે. મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકા જતા પહેલા એક સામાન્ય આદમી હતા. મિત્રો વચ્ચે ઉભો થઈને લખેલા આભાર વિધિના વાક્ય પણ બોલી ન શકે એવા શરમાળ અને સંકોચવાળા આદમીના મનમાં એક અદ્ભુત આદર્શ ધીરે ધીરે આકાર પામવા લાગ્યો. માતૃભૂમિની આઝાદી અને જેમ જેમ તે આદર્શ મજબૂત બનતો ગયો તેમ તેમ તેમની શક્તિ ઓર વધતી ગઈ અને ભારતને આઝાદી અપાવી.
મનમાં આડસ પ્રગટે છે ત્યારે જીવનનો કેવો પલટો થાય છે એનો ઇતિહાસનો સૌથી ઉજ્જવળ દાખલો ગાંધીજીનો જ છે। વ્યક્તિગત જીવનમાં આત્મવિશ્વાસ એ મહત્વનો ગુણ છે। આત્મવિશ્વાસથી જ કોલંબસ અમેરિકા ખંડ શોધી શક્યો। જેમ જેમ માણસ હુંપણાને છોડીને બીજાની આસપાસ ફરતો થાય છે તેમ તેમ તેના મનનું ક્ષિતિજ અને તેના જીવનનું આકાશ વિશાળ બનતા જાય છે। તેમણે પધર વાલેસે લખ્યું છે કે સેવાને નામે સ્વાર્થથી માકે વૃત્તિ કદી રાખશો નહીં। કોઈને તમારા પગ તળે દબાવી ઊંચે ચડવા ભ્રષ્ટ પ્રયત્નો ના કરો। જો તમે કોઈનો ભોગ લઈને તમારો સ્વાર્થ સિદ્ધ કરવા જશો તો તમે સ્વાર્થની ગાડીમાં પીસાઈ જશો। તેમણે કોઈ પણ કાર્ય ઉત્સાહથી કરવા ભાર મૂક્યો છે। સાચી મિત્રતા કોને કહેવાય એનું સુંદર વર્ણન આ પુસ્તકમાં કરેલ છે। ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન અને જીવનમાં સંયમનું મહત્વ વિશે તેમણે સુંદર વાતો લખી છે। ચાલશે જેવો ઘાતક શબ્દ આપણા શબ્દકોશમાં બીજો નથી। લોકો મારું કામ જુએ કે ન જુએ, મારી કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, પણ હું મારું સંપૂર્ણ કાર્ય મારી નિષ્ઠાથી કરતો રહીશ એવા ભાવે કાર્ય કરવાની એમણે વાત કરી છે। આમ વ્યક્તિગત રીતના 24 પ્રકરણમાં પંદર વાલે સુંદર વાતો લખે છે। આ પુસ્તક વાંચ્યા પછી જીવનનું ચોક્કસ સાચું ઘડતર થાય છે એમ મને લાગે છે। તેથી આ પુસ્તક મારું મનગમતું પુસ્તક છે। અંતમાં આ પુસ્તક વ્યક્તિગત રીતને અનુમોદન આપતી એક વાર્તા હું કહીશ। એક હરિણી ગર્ભવતી હતી, તેનું બચ્ચું જન્મવાની તૈયારીમાં જ હતું। દૂર દેખાઈ રહેલું નદી પાસેનું ઘાસનું મેદાન સુરક્ષિત જણાતા તેણે ત્યાં બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો। તે ધીમે ધીમે ત્યાં જવા લાગી અને ત્યાં જ તેના પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ। એ જ ક્ષણે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ફેલાઈ ગયા, વીજળીનો ગડગડાટ થવા લાગ્યો, વીજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયું। હરિણીએ ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી તેની તરફ તીર તાકી રહેલો દેખાયો। હરિણીએ જમણી બાજુ ફરી અને ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ તો તેને ત્યાં એક ભૂખ્યો વિકરાળ સિંહ તેની દિશામાં આવતો દેખાયો। આ પરિસ્થિતિમાં હરિણી શું કરી શકે? કારણ કે તેના પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ હતી। તમને શું લાગે છે, શું થયું હશે? હરિણી બચી જશે, તેનું બચ્ચું બચી જશે, કે પછી બધું જ દાવાનળમાં સળગીને ભસ્મભૂત થઈ જશે? હરિણી ડાબી બાજુ ગઈ હશે? ના, ત્યાં શિકારી તેની તરફ તીર તાકી ઊભો હતો। શું હરિણી જમણી બાજુ ગઈ હશે? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો। શું હરિણી આગળ જઈ શકે એમ હતી? ના, ત્યાં ધસમસતી નદી તેને તાણી લઈ જાય એમ હતી। શું હરિણી પાછળ જઈ શકે એમ હતી? ના, ત્યાં દાવાનળ તેને બાળીને સળગાવી મૂકે એમ હતો। આ ઘટના સ્ટોકેસ્ટિક પ્રોબેબિલિટી થિયરીનું એક ઉદાહરણ છે। તે કંઈ જ કરતી નથી, માત્ર પોતાના બચ્ચાને એક નવા જીવને નવું જીવન આપવા તેનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને એક ક્ષણ પછીની તરત જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે। એક ક્ષણે શિકારી ઉપર વીજળી પડે છે અને તે અંધ બની જાય છે અને તીર હરિણી પાસેથી જઈને સિંહને વાગે છે। એ જ ક્ષણે મુશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બુઝાવી નાખે છે। એ જ ક્ષણે હરિણી એક સુંદર તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે। આપણા સૌના જીવનમાં આવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે। એમાંના એટલા વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે આપણને આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્ય મનુષ્ક બનાવી મૂકે છે। પણ જીવનમાં એક ક્ષણ પછીની તરત જ બીજી ક્ષણે પરિસ્થિતિ તદ્દન બદલાઈ શકે છે। તેથી ચારે બાજુ નકારાત્મકતા જોવા મળે છતાં દ્રઢ નિશ્ચય રાખીએ અને પરમેશ્વરને યાદ કરી પરિશ્રમ કરીએ તો સફળતા અવશ્ય મળે જ છે। અસ્તુ। ખૂબ સરસ દીર્ઘમ,
મને એમ લાગે છે કે બાળ વાર્તાલાપનો જે મૂળ હેતુ છે કે વ્યક્તિ ઘડતરમાં પુસ્તકો કેવી રીતે તમને ઉપયોગી નીવડે છે એનું ઉત્તમ ઉદાહરણ આજના આ વાર્તાલાપ થકી આપણને જોવા મળશે. કેમ કે દીર્ઘમે પુસ્તકનું એક તો સિલેક્શન ખૂબ સરસ કર્યું અને જે શબ્દો હોય છે તે ફક્ત શબ્દ ન રહેતા એના અર્થ એ સમજે છે. એટલે દીર્ઘમ તો એક આપણે ઉદાહરણ તરીકે ક્યાં તો રોલ મોડેલ તરીકે પણ લઈએ બાળવક્તાઓના, તો પણ સંયમ, નિષ્ઠાથી કાર્ય કરવું, આત્મવિશ્વાસ, ધગસ આ બધા શબ્દો આપણે જ્યારે એના મુખેથી સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે આ શબ્દોના અર્થ સમજીને એ પોતાનામાં આત્મસાત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છે. એટલે ખૂબ સરસ આજના બંને વક્તાઓએ પોતાના ગમતા પુસ્તક વિશેની અહીંયા વાતો કરી છે. અને મને યાદ આવે છે કે ફાધર વાલેસ જ્યારે ગુજરાતમાં રહેતા હતા અને એમને પોતાની કર્મભૂમિ ગુજરાતને બનાવેલી હતી તે વખતે આપણા જે તહેવારો હોય છે, ફેસ્ટિવલ્સ હોય છે, એના નવા અર્થ પણ એમને કાઢ્યા હતા. તો એમાંનું એક ઉદાહરણ એમને કહ્યું હતું કે ગણેશ વિસર્જન એટલે જૂની માન્યતાઓનું વિસર્જન અને નવીનતમ કરતા રહેવાની ઈચ્છા થાય એને ગણેશ વિસર્જન કહેવાય. તો મને આ એક અર્થ ખૂબ ગમી ગયો હતો એટલા માટે શેર કરું છું. અને ફાધર વાલેસે એક વિડીયો ક્લિપમાં પોતાના લેક્ચરમાં વાત કરી હતી એમના અનુભવો વિશેની. તો એમને એમ કહ્યું કે શ્રેષ્ઠતા વિષય પર કુમાર મેગેઝિનમાં એમને એક લેખ લખ્યો હતો અને એક દિવસે ક્લાસમાં ગણિત નો અભ્યાસ કરાવતા હતા વિદ્યાર્થીઓને અને બેલનો સમય થઈ ગયો હતો એટલે એમને એક ગણિતનું સમીકરણ આખું લખ્યું, એનું સોલ્યુશન લખ્યું અને પછી થોડુંક બાકી હતું તો એમ કહ્યું કે મેં આટલા સુધી તો લખ્યું છે, હવે બાકીનું ચાલશે? તો એમના બધા વિદ્યાર્થીઓ એક સુરમાં બોલ્યા કે નહીં ચાલશે. અને ત્યાર પછી ફાધર વાલેસને એમ થયું કે હું જે પણ કંઈ લખાણ કરું છું તેનું સાર્થક થયું છે. તો જ્યારે લેખક લખે છે ત્યારે એના પરિણામ બાળકો પર કેવા થતા છે એનું ઉત્તમ ઉદાહરણ આ બાળ વાર્તાલાપ છે. આ બંને વક્તાઓએ આજે ખૂબ સરસ આને ન્યાય આપ્યો છે. થોડાક કોઈક વખત આત્મવિશ્વાસ ડગુમગુ થતો આપણને લાગતો હશે, પરંતુ આ એક પ્લેટફોર્મ છે, આ કોઈ સ્પર્ધા નથી, પરંતુ પુસ્તકો થકી છોકરાઓનું પોતાનું ઘડતર થતું રહે આ એક મૂળ હેતુ છે. અને આજે આપણે કોમેન્ટ્સ બોક્સમાં જોઈએ, કોઈને પ્રશ્નો હોય તો તે પણ આપ પૂછી શકશો. બંને વક્તાઓ પોતાની રીતે એને ઉત્તર આપવાની કોશિશ ચોક્કસ કરશે. અને એ દરમિયાન આપણે જોઈએ તો કોમેન્ટ્સમાં પણ બધાએ ખૂબ સરસ કોમેન્ટ્સ લખી છે કે વાહ, ખૂબ સરસ, ખૂબ સમજપૂર્વક રજૂઆત કરી છે, પછી વેરી ગુડ સ્પીચ, વન્ડરફુલ સ્પીચ. અને સંધ્યાબેન ભટ્ટે પણ અહીંયા વાત કરી છે કે જે વહેલા ઉઠીને તમે ચાલશો તો તડકાનો તમને સામનો નહીં કરવો પડે એ વાત પણ એમને ખૂબ ગમી છે. તો આજના બંને બાળ વક્તાઓને હું સયાજી લાઇબ્રેરી તરફથી અભિનંદન આપું છું. અને આપણે હજુ સમય છે, જો કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ મૂકજો તો અમે અહીંયા પ્રયત્ન કરીશું જવાબ આપવા માટે. અત્યારે એક વાતનો હું અહીંયા ઉલ્લેખ કરવા માંગીશ કે પેન્ડેમિકના લીધે અમારે આ વેબિનાર શ્રેણી શરૂ કરવી પડી છે. અન્યથા જ્યારે અહીંયા લાઈવ સયાજી લાઇબ્રેરીના હોલમાં બાળ વાર્તાલાપ ચાલતા હોય ત્યારે હોલમાં બેસવાની જગ્યા ન હોય અને પ્રશ્નો જ્યારે શરૂ થાય ત્યારે જાણે આમ પેલું મશીન ગનમાંથી પ્રશ્ન ફૂટતા હોય ને એવી રીતે બાળકો વક્તાઓ પર એટેક કરતા હોય છે. કેમકે આમાં એમના મનમાં જે શંકા હોય છે, પ્રશ્નો હોય છે, એના જવાબ આપવા માટે એ લોકો શોધવા માટે અહીંયા આવતા હોય છે એવું લાગે છે. તો એક પ્રશ્ન દીર્ઘમ માટે આવ્યો છે. બેન નાયક, અમારા થર્ડ વાર્તાલાપના કન્વીનર, એ પૂછે છે કે દીર્ઘમ, બાપુએ કહ્યું કે સંયમપૂર્વક જીવી શકાય ખરો? હા, જીવી શકાય.
ઓકે, તો થોડું તું એને કહી શકશે કેવી રીતે દરેક વાતમાં તારી લેવલ પર તું શું સંયમ રાખી શકશે? આપણે મહાત્મા ગાંધીના લેવલ સુધી નથી જવાના અત્યારે, પણ તું અત્યારે 7th સ્ટેન્ડર્ડમાં છે, તો તારા માટે સંયમ એટલે શું? મોબાઈલનો વાપર ઓછો કરીએ આપણે, મોબાઈલનો વાપર ઓછો કરીએ તો એ સંયમ કેવા છે? હા હા ઓકે. ટીવી ઓછું જોઈએ તો ચાલશે? ચાલશે. તો એને સંયમ કહેવાય? હમ હા કહેવાય. ઓકે ઓકે. ગુસ્સા પર આપણે સંયમ કરી શકીએ? હા કરી શકીએ. કરી શકીએ ને, બરાબર છે. આપણે મનમાં જે ધારીએ તે કરી શકીએ. હા, તે કેવી રીતે શક્ય છે? પણ આપણે સંયમ રાખવો જોઈએ. હા બરાબર છે, પણ કેવી રીતે આવે સંયમ આપણામાં, કેવી રીતે આવશે? ધીરે ધીરે આવશે, બરાબર, ધીરજથી. ધીરજથી, બરાબર છે. અને આવા સારા પુસ્તકો વાંચવાથી આપણને એમાંથી કઈ કન્ટેન્ટ મળે જે આપણે આચરણમાં મૂકીએ? ઓકે ઓકે, ફાઇન ફાઇન. પણ તું એક થોટ પ્રોસેસ તો તારી શરૂ થઈ ગઈ ને, કે સંયમ એટલે શું? ગાંધીજીએ કઈ બાબતમાં સંયમ રાખ્યો હતો અને હું મારા લેવલ પર કેવો સંયમ રાખી શકીશ, એ વિચાર તો તું કરતો થઈ ગયો આ પુસ્તક વાંચ્યા પછી? ઓકે ફાઈન. સંત, તારા માટે એક પ્રશ્ન છે કે મેરી કોમ નું આ જે આત્મચરિત્ર છે તે પ્રમાણે એના પર કોઈ મૂવી કે એવું કઈ આવ્યું છે? હા આવ્યું હતું 2014 માં. અચ્છા, પણ એક્ઝેક્ટલી એ જે તે બાયોગ્રાફી આજે અહીંયા રજૂઆત કરી તે પ્રમાણે જ પિક્ચરમાં હતું ખરું? હા એ જ પ્રમાણે હતું. અચ્છા, એટલે આઈ થિંક મેરી કોમે પણ એમ કહ્યું હતું કે મારા રિયલ લાઈફનું ઘણું બધું પિક્ચરમાં કવરેજ આવ્યું છે. બરાબર છે. અને બીજા કોઈ એવા પુસ્તકો વિશે તને ખબર છે કે જેના પરથી મૂવીઝ આવ્યા છે, કે લોકોની પ્રેરણા મળી એમાંથી? એવા કોઈ ખ્યાલ છે તને? નથી. દીર્ગમ, તને ખ્યાલ છે? સચિન તેંડુલકર પર ખાલી એક ક્રિકેટર નું આવ્યું છે. ઓકે ઓકે, મહેન્દ્રસિંહ ધોની હતું, રાઈટ છે, બરાબર. એટલે અમુક પર્સનાલિટીઝ એવા હોય છે કે જેમના જીવનથી પ્રેરણા લઈને પુસ્તકો લખાય છે અને તેના પરથી મૂવીઝ પણ આવે, કે જે કરીને એ માધ્યમ થકી વધુમાં વધુ લોકો સુધી એમની વાતો પહોંચે, એમનો સંઘર્ષ પહોંચે, બરાબર છે. અને મેરી કોમ એક હજી છે, એક હજી પુસ્તક છે, શકુંતલા દેવી, મેથેમેટિક્સ, બરાબર. એટલે આ બધું આપણને ઘણું બધું જાણવાનું પણ મળે છે. અને મેરી કોમની વિશેષતા શું હતી કે એ જે પણ કામ કરે, એથ્લેટિક્સ હતી ત્યારે પણ કે તો બોક્સર બની ત્યારે પણ, એ એના 100% આપતી હતી કઈ પણ વસ્તુ કરવાની. તો મને લાગે છે કે એઝ અ સ્ટુડન્ટ આપના માટે પણ આ વસ્તુ ખૂબ વિશેષ જાણવા જેવી છે, કે આપણે વિદ્યાર્થી છે તો આપણે આપણા 100% એ રીતે પણ આપવા જોઈએ. અને એ કહે છે કે તમે ત્યાર સુધી હારતા નથી જ્યાર સુધી તમે પોતાને હારેલા સ્વીકારતા નથી. એટલે પ્રયત્ન તો તમારે સતત ને સતત કરવા જ જોઈએ. તો આવી ઘણી બધી વાતો આપણને એના આત્મકથામાંથી જાણવાની મળે છે. ફાધર વાલે ના તો ખૂબ સરસ પુસ્તકો છે. આજે દુર્ગમે આપણને એક પુસ્તકનો સરસ પરિચય કરાવ્યો છે, પણ એમના અન્ય પુસ્તકો પણ આપણે વાંચીએ તો જીવન વિશે આપણે એક અલગ દ્રષ્ટિકોણથી વિચારતા થઈ જઈએ, એવી રીતે એમાંનું લખાણ હોય છે. અને વી આર બ્લેસ્ડ કે આપણને સયાજી લાઇબ્રેરીનો એક એવો પ્લેટફોર્મ મળ્યો છે કે જેના થકી આપણે પુસ્તકો વાંચવા માટે
પ્રેરીએ છીએ. તો આપ બંને વક્તાઓનો ખૂબ ખૂબ આભાર, અને સર્વ શ્રોતાઓ જેમને આ લાઈવ અહીંયા જોયું છે, સાંભળ્યું છે, એમનો પણ ખૂબ આભાર. અને આ સેમ વાર્તાલાપ અમારો યુટ્યુબ પર પણ તરત અમે અપલોડ કરતા હોઈએ છીએ. આપ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને એના પર પણ લાઇક્સ અને કોમેન્ટ્સ કરી શકો છો. જો અત્યારે આપ ચૂકી ગયા હોય તો યુટ્યુબ પર આપ એને માણી શકશો. અને સયાજી વૈભવ લાઇબ્રેરી છેલ્લા 25 વર્ષથી દર શનિવારે વાર્તાલાપનું આયોજન કરતી હોય છે. પહેલો શનિવાર યુવા વાર્તાલાપ, બીજો શનિવાર બાળ વાર્તાલાપ, ત્રીજો શનિવાર મહિલા વાર્તાલાપ, અને ચોથો શનિવાર જનરલ વાર્તાલાપ હોય છે. અને કદાચ વિશ્વની ખૂબ રેર એવી એક આ એક એનજીઓ છે, સંસ્થા છે, કે જેમાં સાતત્યપૂર્ણ આ પ્રોજેક્ટ ચાલતો છે અને જેનો ખૂબ ફાયદો થાય છે. અને મને આજે કહેતા ખૂબ ખુશી થાય છે કે અમારા બાળ વાર્તાલાપમાંથી બાળકો વક્તા બનીને યુવા વાર્તાલાપનું વક્તવ્ય આપવા માટે આવે છે, અને યુવા વાર્તાલાપના જે યુવકો હતા તે જનરલ વાર્તાલાપમાં વક્તા તરીકે આવવાની મજલ પાર કરી ગયા છે. તો એનો અમને ખૂબ ગૌરવ છે. આપ સૌ જોડાયા એ માટે આપ સૌનો આભાર, ધન્યવાદ.